नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रश्न 11 जल संसाधन भूगोल विभाग में आप प्रकरण चौथा कही सकते जल संसाधन નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લા સમય દરમિયાન ભારતની અંદર જે જળ સ્ત્રોતો ક્યાં છે તેની માહિતી મેળવી હતી. બહુવિધ યોજના અને બહુવિધ યોજનાનો ચાર્ટ આપને વિદ્યાર્થીઓને પાકો કરવા માટે મેં આપેલો હતો. આજનો જે આપણો મુદ્દો શરૂ થાય છે એ છે જળ સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારત દેશની અંદર સિંચાઈનો સીધો અર્થ છે કૃષિને કૃત્રિમ રીતે પાણી પૂરું પાડવાની પદ્ધતિને સિંચાઈ તરીકે ઓળખી શકાય. અર્થાત કુવા દ્વારા હોય, સબમર્સિબલ પંપ એટલે કે બોર દ્વારા હોય, એટલે કે ટ્યુબવેલ દ્વારા હોય શકે, તળાવો કે નહેરોમાંથી કેનાલ દ્વારા સિંચાઈ પૂરું પાડવામાં આવતું હોય, અથવા ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ છે, આવી કોઈ સિંચાઈની પદ્ધતિઓ છે, કૃત્રિમ રીતે કૃષિને પૂરું પાણી પાડવામાં આવતું હોય. કુદરતી છે તો વૃષ્ટિ છે, વરસાદ છે. આજે મોટાભાગની કૃષિ એ વરસાદ આધારિત છે, પણ જો કોઈ સિંચાઈનું વિતરણ આપણે જોવું હોય, દરેક રાજ્યમાં એક સમાન સિંચાઈનું વિતરણ નથી. જ્યાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે, જ્યાં બારેમાસ છે કે એકંદરે નદીઓ વહે છે, એના આસપાસના મુખ ત્રિકોણ પ્રદેશના વિસ્તારની અંદર સિંચાઈ સગવડતાઓ વ્યાપક છે, સારી છે, પરંતુ અમુક વિસ્તારની અંદર હજુ પણ સિંચાઈનું પ્રમાણ ઓછું છે. સમજીએ આપણે ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા જે એકંદરે તટીય પ્રદેશ કહી શકાય, આંધ્રપ્રદેશની અંદરના જે બંગાળાની ખાડીના આસપાસના વિસ્તારમાં જ્યાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે, એવી જગ્યાએ જ્યાં ગોદાવરી કૃષ્ણા નદીનો મુક્તિકોણ પ્રદેશ હોય, આ ઉપરાંત ઓડિશા રાજ્યમાં મહાનદી હીરાકુંડ જે યોજના આવી છે બહુવિધ યોજના તે નદીનો મુક્તિકોણ પ્રદેશ હોય, તમિલનાડુની અંદર કાવેરી નદીનો મુક્તિકોણ પ્રદેશ હોય, પંજાબ અને હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ આ એક એવા રાજ્યો કહી શકાય કે જ્યાં સિંચાઈની સગવડતાઓ વ્યાપક છે કે સઘન સિંચાઈ ધરાવતા ક્ષેત્ર તરીકે ઓળખી શકાય. કારણ કે સ્વાભાવિક છે કે જ્યાં નદીઓનું પ્રમાણ હશે, બારેમાસ વહેતી નદીઓ હોય કે પુષ્કળ પાણીનો જથ્થો ધરાવતી નદીઓ હોય, એના આસપાસના વિસ્તારમાં સિંચાઈનું પ્રમાણ વધુ હોય છે. હંમેશા આઝાદી પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણો વધી ગયું છે. એટલે વાસ્તવિકતા તો એ છે કે આઝાદી કાળ દરમિયાન જે આપણે પાસે સિંચાઈના સ્ત્રોતોનો અભાવ હતો, ન હતા એટલા બધા ચેકડેમ કે નહોતી મોટી બહુવિધ યોજનાઓ, કુવા અને બોર જેવા હજી લોકોથી લગભગ વિકલ્પો લોકો સુધી પહોંચ્યા ન હતા, તો આજના આ યુગની અંદર, આધુનિક યુગની અંદર આપણું સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ છે એ 4 ગણો વધી ગયું છે. સ્પષ્ટ આવેલા વિસ્તારના લગભગ 38% ભાગ પર સિંચાઈ દ્વારા ખેતી કરવામાં આવે છે, પણ હજુ પણ એમ કહી શકાય કે 40% તો સોરી 60% તો હિસ્સો તો એવો બને છે કે જે વરસાદ ઉપર આધાર રાખે છે. વર્તમાન સમયની અંદર 38% ભૂમિ વિસ્તાર ઉપર જ્યાં ખેતી કરવામાં આવે છે, એવા 38% સ્પષ્ટ આવેલા વિસ્તારમાં આપણે સિંચાઈ દ્વારા ખેતી કરીએ છીએ. મિઝોરમની અંદર માત્ર 7.3% સિંચાઈનું પ્રમાણ છે, જ્યારે પંજાબમાં 90.8%. મિત્રો આ બે આંકડા યાદ રાખજો, એક છે 7.3% સૌથી ઓછું સિંચાઈ ધરાવતું રાજ્ય હોય તો એ મિઝોરમ છે. પહાડી વિસ્તાર, કૃષિનું પ્રમાણ થોડું ઓછું, સિંચાઈની સગવડતાઓ મોટા ભાગે ત્યાં હજી ઉપલબ્ધ થઈ નથી, એટલે 7.3% સ્પષ્ટ આવેલા વિસ્તારમાં તે લોકો સિંચાઈ દ્વારા ખેતી કરે છે. જ્યારે સૌથી વધુ વ્યાપક કહી શકાય પંજાબની અંદર, મોટા ભાગે સતલુજ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ હોય, અથવા પંજાબના જે છે એ હિમાલયને કારણે મળતી રાવી, જેલમ, ચિનાબ, બિયાસ, સતલુજ અને સિંધુ, જમ્મુ કાશ્મીરના આ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ મળેલા હોવાને કારણે કહી શકાય કે ત્યાં સિંચાઈનું પ્રમાણ વ્યાપક બને છે. એટલે 90.8% આસપાસ પંજાબમાં વાવેતર થયેલું છે. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, મણિપુર એવા રાજ્યો છે કે જે લગભગ પોતાના સ્પષ્ટ આવેલ વિસ્તારના 40% વધુ વિસ્તારમાં સિંચાઈ દ્વારા ખેતી કરી રહ્યા છે. જેમ જેમ સિંચાઈનું પ્રમાણ વધુ જશે એમ એમ કૃષિના ઉત્પાદનનું પ્રમાણ પણ વધુ જશે. પણ વાસ્તવિકતા એ છે કે આજે આપણે સૌથી વધુ પાણીનો ઉપયોગ કેમાં કરીએ છીએ મિત્રો, સિંચાઈની અંદર કરીએ છીએ. ત્યારબાદ મુદ્દો આવે છે જળ સંકટ. ભારતમાં જળ સંકટ સાથી સર્જાઈ રહ્યું છે, આવો પ્રશ્ન પણ બની શકે છે. ટૂંકમાં સ્વરૂપે પ્રશ્ન પૂછવામાં આવે જળ સંકટ અથવા તો જળ સંકટ એટલે શું, આવો બે ગુણમાં પણ પ્રશ્ન બની શકે છે. પાણી એ કુદરત થકી મળેલી આપણને અનમોલ ભેટ છે. મિત્રો આવું વિધાન પણ કરી શકે તો આપણે એ પણ સમજાવવું રહેશે, પાણી એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. આપણે અગાઉ શીખી ગયા કે એનો કોઈ બીજો વિકલ્પ હોતો નથી, પાણીની તરસ છે, પાણી પીવા માટે પેય જળ છે, એનો બીજો કોઈ વિકલ્પ ક્યારે હોતો નથી. વધી રહેલી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધારા શહેરીકરણ, લોકોના બદલાતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વર્તાઈ રહી છે. આજે એક તો અનાજની માંગ હોય છે, કૃષિમાં સિંચાઈનું પ્રમાણ વધારે પડે છે, વળે કપાસ, ચણ, શેરડી, તમાકુ, રબર આવા પ્રકારના પાકો વધુ પાણી જરૂરિયાત ધરાવે છે. રોકડિયા પાકો એનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. લોકોનું શહેરીકરણની પ્રક્રિયા આગળ વધી, લોકો ગામડામાંથી શહેરોમાં આવ્યા, પણ શહેરોમાં બધા લોકોને પાણીની સુવિધાઓ પૂરી પાડી શકાય એમ નથી.
આ ઉપરાંત જીવન ધોરણમાં લોકોનો બદલાવ છે અગાઉની સરખામણી લોકો પ્રતિદિન વધુ પ્રમાણમાં પાણીનો વપરાશ કરી રહ્યા છે તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો આજે આના કારણે દેશની અંદર પાણીની અછત હંમેશા વર્તાતી હોય છે છતાં પણ પાણીના પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવગીતો આજીવિકા અને આર્થિક વિકાસ સામે પડકાર ફેંકતી હોય છે મિત્રો આપણે જાણીએ છીએ પાણીનો પુરવઠો અને માનવી જે એની માનવ સાગરની વચ્ચે અસમતુલા છે અનેક કારણે ઘણી વખત માનવ હિતોનો ટકરાવ તો હોય છે ઘણી વખત સંઘર્ષો જોવા મળે છે બે રાજ્યો વચ્ચે પાણી કે નદીના બંધને લઈને સંઘર્ષ થતા હોય અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા હતા તેલંગણા હોય કે કર્ણાટક હોય આવા રાજ્યો ઘણી વખત પાણીને કારણે સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે આ ઉપરાંત દેશનો આર્થિક વિકાસ અટકી જાય તો ઓછું પાણી પ્રાપ્ત થાય કે ઓછું પાણી હોય તો સિંચાઈ પ્રાપ્તિ માત્ર પ્રાપ્ત ન થવાને કારણે કૃષિનો પાક ન ઉગી શકે ઉદ્યોગોને પણ પાણી જરૂર પડતી તો ઉદ્યોગોને પાણી ન મળવાને કારણે વસ્તુનું ઉત્પાદન ન થઈ શકે તો આવી ઘણી બધી પ્રકારની વસ્તુ હોય આજીવિકા અમુક લોકોની રોજીરોટી છીનવા લાગશે ખેડૂતો અને કૃષિની અંદર મહેનત કરતા ખાસ કરીને મજૂરી કામ કરતા લોકોને ઉત્પાદન વાવેતર ન થઈ શકે કે પાક ઉગે જ નહીં તો એ લોકોને કામ મળવાની શક્યતાઓ ઘટી જાય છે એટલે આર્થિક વિકાસ આજીવિકા અને માનવ હિતોની સામેનો મોટો મોટો પ્રશ્ન ઉભો થાય જ્યારે પાણીની અછત ઊભી થાય ત્યારે હાલમાં પણ પશ્ચિમી રાજસ્થાન જ્યાં આપણો રણવાળો વિસ્તાર છે પાકિસ્તાનની બોર્ડર છે રાજસ્થાનની તે સુરક્ષિત અને વિકલ્પિત ઉત્તરપ્રદેશના આંતરિક ભાગ છે દક્ષિણ ભારતનો ભાગ છે એમાં આંતરિક ભાગ કર્ણાટક કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશનો જે હિસ્સો છે મધ્ય ભાગ જેને કહી શકાય જ્યાં નીલગીરીનો પ્રદેશ આવ્યો છે નીલગીરીના જંગલો નીલગીરી જેવ આદિવાસી ક્ષેત્ર આવ્યું છે આવો જે આંતરિક ભાગ છે ત્યાં સિંચાઈની સગવડતા નથી પરંતુ પીવાના પાણીની પણ અછતો ઊભી થઈ રહી છે આ ઉપરાંત સેકડો ગામો અને કેટલાક નગરોમાં પાણીની ગુણવત્તાઓ ઘટી રહી છે ઘણી વખત ક્ષારયુક્ત પાણી પીવાનું વારો આવતો હોય છે કારણ કે પાણીની ગુણવત્તા નબળી થઈ રહી છે વધુ પ્રમાણમાં જમીનમાંથી પાણી બહાર કાઢવાને કારણે આ સમસ્યા ઊભી થઈ રહી છે તેનાથી જળજન્ય અનેક રોગો થાય ચામડીના રોગો છે ટાઇફોઇડ છે કોલેરા છે કમળો છે આવા પ્રકારના રોગો થવા પાછળ બધા દૂષિત પાણી પણ જવાબદાર હોઈ શકે લાંબો સમય સુધી દૂષિત પાણી પીવાથી ક્ષારયુક્ત પાણી પીવાથી પથરીના રોગો પણ સામાન્ય બની રહ્યા છે તો મિત્રો આ બધી વસ્તુઓ શા માટે થઈ તો કે આજે પાણી અછત થવાને કારણે જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં પાણી બહાર કાઢવાને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું થવાને કારણે દૂષિત પાણી પીવાના કારણે પેયજળની પ્રાપ્યતા અને શુદ્ધતા એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે પીવાલાયક પાણી પણ એમ કેવું હોવું જોઈએ શુદ્ધ પાણી હોવું જોઈએ જીવનની મૂળભૂત જરૂરિયાત છે પીવાના પાણી સગવડ વધારવા માટે કરેલા પ્રયત્નો થતા પણ માંગ અને પુરવઠામાં ઘણી બધી અસમતુલા છે મિત્રો આજે પણ 8% શહેરો અને 50% ગામડાઓ દૂષિત પાણીનો ઉપયોગ કરે છે કે પીવાલાયક પાણી હજી અમને પ્રાપ્ત થયું નથી એટલે એમને હજી પાણીનું પીવાનું પાણી પ્રાપ્ત કરવાનું કામ બાકી છે 8% શહેરો અને 50% ગામડાઓ ઇન્ડિયાને એવા નીકળે છે કે જ્યાં હજી પીવાનું પાણી એમને રોજિંદા મળતું હોય એવું શક્ય બન્યું નથી ભારતમાં સિંચાઈ સગવડતામાં ઘણો વધારો થયો છે બે તૃતીયાંશ કૃષિ હજી પણ વરસાદ ઉપર આધાર રાખે છે અથવા આ તો આપણે કહી શકીએ કે બે તૃતીયાંશ કૃષિ એટલે આમ તો 60%ની આસપાસ બને 66% પણ 60%ની આસપાસ કૃષિ વિસ્તાર એવો બને કારણ કે 38% સિંચાઈ દ્વારા ખેતી થાય છે 60% તો એરિયા આપણો એવો જ બને છે કે જેની અંદર વરસાદ થાય તો ખેતી થઈ શકે અન્યથા ખેતી થઈ શકતી નથી વર્તમાન સમયની અંદર કુવા અને ટ્યુબવેલની સંખ્યા જે રીતે વધી રહી છે એના કારણે ભૂમિગત જળનું પ્રમાણ નીચું જઈ ગયું છે તેમાં જોશો તો અત્યારના તબક્કા દરમિયાન ખાસ કરીને સપ્ટેમ્બર ઓક્ટોબરના આસપાસના તબક્કામાં દરેકના કુવામાં પાણી હોઈ શકે બોરમાં પાણી ઊંચું હોઈ શકે છે પણ જેવા 2 મહિના 3 મહિના ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ પહોંચે છે તો લગભગ ભૂમિગત જળનું પ્રમાણ ઘટી ગયું છે આમ શા માટે થાય તો આ પાછળ થવાનું કારણ એક છે કે જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં કુવા અને બોરની સંખ્યા વધુ હોવાથી બધા લોકો પાણીનો ઉપાટ એટલી માત્રામાં કરી રહ્યા છે કે પૃથ્વીના પેટાળમાં રહેલા તળમાં જે ભૂમિગત જળ છે એની માત્રા ધીમે ધીમે ઘટવા લાગે છે પરિણામે ભૂમિગત જળ સંસાધનમાં ઘટાડો થાય કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થા બહાર કાઢવામાં દેશમાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે પાણીની ગુણવત્તા ઘટે છે અછત ઊભી થાય છે આવી ગંભીર સમસ્યાઓ પર સામનો કરવો પડતો હોય છે ઉદ્યોગોને પાણી ન પ્રાપ્ત થવાને કારણે ઉદ્યોગોનો વિકાસ અટકે છે કૃષિને અમુક પ્રકારનું પાણી ન મળવાને કારણે કૃષિની અંદર ઉત્પાદન થતું નથી નિકાસ થઈ શકતી નથી વિદેશી મૂડીયામણ પ્રાપ્ત થઈ શકતું નથી આવી સમસ્યાઓ પણ આપણી સામે આવતી હોય છે તો આપણે સામે પહેલો પ્રશ્ન એ બને છે કે આપણે શું કરવું જોઈએ તો આપણે છે ને જળ સંકટને નિવારવા માટે જળ સંસાધનની જાળવણી અને તેનું વ્યવસ્થાપન કરવું જોઈએ કર્કશપૂર્વક ઉપયોગ કે વિવેકપૂર્વક ઉપયોગ એ જ જળ સંસાધન થઈ શકે મિત્રો બીજું એનો કોઈ ખાસ છે નહીં જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં આપણે પાણી વાપરીએ છીએ એ જ જળ સંસાધનનો બગાડ છે જળ સંસાધનને આપણે ટકાવી રાખવું હોય તો આપણે શું કરવું જોઈએ એટલે બગાડ તો અટકાવવો જોઈએ ઘણી વખત આપણે જાણીએ છીએ શાળાની અંદર કે આપણે કોઈ વોશ મશીનની અંદર આપણે નળને ચાલુ મૂકી દઈએ છીએ અથવા અમુક બૂંદ એમાંથી જતી હોય તો આપણે બંધ ન કરતા હોય તો આપણે સૌથી મોટા મોટી
નબળાઈ કહી શકાય અથવા આપણે એ યોગ્ય વર્તન આપણું કહી શકાય નહીં. આ તબક્કા દરમિયાન જ્યારે આપણે કોઈ નળમાંથી પાણી જતું હોય, વહેતું હોય, બગાડતું હોય એટલે આપણે અટકાવવું જોઈએ. ઘણી વખત આપણે શહેરો મહાનગરોની અંદર છે કે પાઇપલાઇનો તૂટેલી હોય, સંખ્યાબંધ જેને કહી શકાય કે એવા લોકો હેરાન થતા હોય, રસ્તામાં પાણી ભરેલા હોય, પછતાઈ હોય, આપણે ફોન ન કરીએ પાઇપલાઇન સમારકામ માટે, તો એ આપણે જાગૃત નાગરિક તરીકેનો આપણે અંદર અભાવ કહી શકાય. તો મિત્રો, આપણે શક્ય હોય એટલો પાણીનો બચાવ કરવો છે, એને જ આપણે જળ સંસાધનનું વ્યવસ્થાપન કે તેમની જાળવણી માટે વ્યવસ્થા કહી શકીએ. જળ સંસાધનનું સંરક્ષણ એ જ જળ વ્યવસ્થાપન. આ બે શબ્દો સમજી લેજો કે જળ સંસાધનનું સંરક્ષણ એટલે કે પાણીને બચાવવા સુધી એનું વ્યવસ્થાપન છે. સંરક્ષણ કેને કહી શકાય? તો કે બચાવવું, ટકાવવું, સંગ્રહ કરવું, રક્ષણ કરવું, ટકાવી રાખવું. તો આપણે જો ખોટો પાણીનો બગાડ અટકાવીએ, આગળ આવશે કઈ રીતે આપણે પાણીનો બગાડ અટકાવી શકીએ છીએ, બતાવવા જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાની બાબતોમાં, તો શક્ય હોય એટલા આપણે પાણીનો સંગ્રહ કરવો પડશે. આજે સિંચાઈનું પ્રમાણ ઘટી ગયું હોય તો શા માટે? તો કે પાણીથી એટલા માટે પણ ભવ્ય તો કહેવાય કે જળ ટકાવી એનો બનાવવા જોઈએ. પીવાલાયક પાણી ઘરની અંદર આપણને ઓછો પ્રાપ્ત થાય છે. આપણે એકંદરે નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયત ઉપર આધાર રાખવો પડે. નળમાં પાણી આવતું આપણને પાણી મળે છે, તેની જગ્યાએ આપણે ટાંકાઓ ભરેલી, વૃષ્ટિ જળ સંચય એટલે કે વરસાદના પાણી આપણે સંગ્રહ કરવો જોઈએ. તો આ બધા મુદ્દાઓ છે જળ સંસાધનના વ્યવસ્થાપનની સાથે જોડાયેલા છે. એમાંનો એક ભાગ એટલે જળ પ્રાકૃતિક ક્ષેત્ર. સમજીએ, જળ પ્રાકૃતિક ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે. તેનો મુખ્ય ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રમાં સમર્પિત વિકાસ માટે કરવામાં આવે છે. અહીં જળ પ્રાકૃતિક ક્ષેત્રમાં થાય છે શું મિત્રો? તો તમે ઘણી વખત છે એ ડેમ, ભાદર ડેમ છે, આજે ડેમ છે, ન્યારી ડેમ છે, આવા તમે ડેમ જોયેલા હશે. આ એક પ્રકારની બહુજક યોજના છે. પણ હવે એ ડેમ ની અંદર આટલી માત્રામાં જથ્થો ક્યાં થયો? તો એક પ્રકારનો જળ પ્રાકૃતિક એકમ બન્યો. નદીઓનો રસ્તો કે નદીઓએ પોતાનો માર્ગ પોતાની જાતે નક્કી કર્યો છે. હવે જોજો, ઋતુ પરત્વે જયારે વરસાદ થાય ત્યારે વરસાદ થવાને કારણે પૂર આવે, એક પૂરનું પાણી બીજી નદીમાં જાય છે, બીજી નદીનું પાણી ત્રીજી નદીમાં જાય છે, અને અંતે આગળ વધતા કોઈ એક મોટી વિશાળ નદીમાં બધું પાણી ભળતું હોય છે. હવે જ્યાં એવો એરિયા આપણે જણાય કે કદાચ નીચાણવાળો વિસ્તાર જણાવાય, ત્યાં એક બંધ બનાવવામાં આવે, ડેમ બનાવવામાં આવે છે. આને જળ પ્રાકૃતિક એકમ તરીકે ઓળખી શકાય. નદી બેસી બેસી નદી પ્રવાહ ક્ષેત્ર, નદીનો પ્રવાહ ક્ષેત્ર બીજી નદીની શાખામાં જાય છે, ત્યાંથી આગળ વધતા એ ત્રીજી નદીમાં કોઈ પડે છે, અને એમ કરતા આગળ કોઈ વિશાળ સરોવર બનાવવામાં આવે, પ્રાકૃતિક એકમ તરીકે નિર્માણ કરવામાં આવે, તો એવા વિસ્તારને જળ પ્રાકૃતિક ક્ષેત્ર તરીકે ઓળખી શકાય. નદી બેસીન એક એવું ક્ષેત્ર જેનું પાણી નદી તેની શાખાઓમાં વહીને એક શાસ્ત્રાવ બનાવે છે. જળ પ્રાકૃતિક ક્ષેત્ર છેડો શાખા નદી બેસીનો વિસ્તાર છે. ઋતુ પરિવર્તન વરસાદને કારણે શાખાને દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈ ને કોઈ એક નદીમાં ભળતું હોય છે. જ્યારે એ પાણીમાં ભળતું હોય અને ત્યાં એકંદરે કોઈ એક વિશાળ સરોવર કે બંધનું નિર્માણ કરી અને પાણી સંગ્રહતો હોય, તો આવા એકમને આપણે જળ પ્રાકૃતિક એકમ તરીકે ઓળખી શકીએ છીએ. આ જળ પ્રાકૃતિક એકમથી શું લાભ થઈ શકે? તો આ એક સમગ્રતા વિકાસનો કાર્યક્રમ છે મિત્રો. એટલે કે જ્યારે બંધ બન્યો છે તો એ બંધ બનાવવાને કારણે પાણીનો ભરાવો થાય, પણ લાભ શું થાય? ભેજ સંરક્ષણ. આસપાસના વિસ્તારની અંદર જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે, કૃષિ માટે જમીન ફળદ્રુપ બને અને કૃષિનો પાકમાં વધારો કરી શકાય, સિંચાઈની સગવડતાઓ વધે, જળ સંચય પાણીનો આપણે સંગ્રહ કરી શકાય છે, વૃક્ષારોપણ આજુબાજુના વિસ્તારમાં જ્યાં જળ પ્રાકૃતિક એકમ છે તેની આસપાસના જગ્યાઓ ઘણી વખત પડતર રહેતી હોય છે, ત્યાં આપણે વૃક્ષો વાવી શકીએ છીએ. વનીકરણ પણ થઈ શકે છે. હોર્ટિકલ્ચર અર્થાત બાગાયતી ખેતી, બાગાયતી ખેતી કરવા માટે પણ આ પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આસપાસના વિસ્તારમાં વૃક્ષો વાવી અને અમુક પ્રકારના ફળ ફળાદીની ખેતી પણ કરી શકાતી હોય છે. ગૌચર વિકાસ, કારણ કે જ્યાં આવા પ્રકારનું જળ પ્રાકૃતિક એકમ છે ત્યાં આસપાસની જમીન ઘણી વખત પડતર રહેતી હોય છે, ગાયના ચરણ માટે આવી જમીન, પશુ ચરણ માટે આવી જમીન અનામત રાખી શકાય. આ ઉપરાંત સામુદાયિક ભૂમિ ઉત્થાન સંબંધી કાર્યક્રમ એટલે શું? સામુદાયિક ભૂમિ ઉત્થાન સંબંધી કાર્યક્રમને વેગ આપી શકાય. જો મિત્રો, જ્યારે કોઈ જળ પ્રાકૃતિક એકમ હોય તો એમાં પાણી છે ચોમાસામાં હોય, શિયાળામાં હોય, ઉનાળામાં ધીમે ધીમે ઘટવા લાગશે. તો ઉનાળામાં શું કરવામાં આવે? તમે ઘણી વખત જોયું છે કે એ ડેમ ઊંડા કરવામાં આવતા હોય, ઊંડાથી કરવામાં આવતા, પણ એમાં જે કાપ આવ્યો છે ને તણાઈને, એ કાપ બહાર કાઢવામાં આવે છે. ઘણી વખત તમે ટ્રક કે ડમ્પર એવા છે કે નદીઓમાંથી ટ્રક ડમ્પર ભરાતા જોયેલા હશે. હવે આ શું કરવામાં આવે? કે એ કાપ કાઢવામાં આવે છે. એ કાપ ક્યાં નાખવામાં આવે? વ્યક્તિ પોતાના ખેતરમાં નાખે છે, કારણ કે કાપ ફળદ્રુપ હોય છે. એનાથી જમીનની ફળદ્રુપતા વધે છે, કૃષિમાં ઉત્પાદન વધુ થાય. સામુદાયિક ભૂમિ ઉત્થાન સંબંધી કાર્યક્રમ માટે પણ આવા પ્રકારના એકમો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આના સમય દરમિયાન રાજ્ય સરકારે આવી ઘણી યોજનાઓ પણ હાથ ધરી છે. હવે એવો જ બીજો એક જળ સંસાધન વ્યવસ્થાપન માટેનો ઉપાય છે, વૃષ્ટિ જળ સંચય. જળ પ્રાકૃતિક એકમ કરતા પણ વૃષ્ટિ જળ સંચય છે ખૂબ જ શ્રેષ્ઠ છે.
ખાસ કરીને અહીં આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો છે એના માટે આપણે ટેકનિક આપવામાં આવી છે વૃષ્ટિ જળ સંચયને વરસાદી પાણીને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિ જેવી કે કુવા બંધારા ઢોકળાઓ હોય છે ઢોકળાઓમાં પથ્થર કે માટીથી ભરેલી પ્લાસ્ટિકની બેગો નાખી દેવામાં આવે એટલે રાખો એટલે બંધારા કહી શકાય આવા બંધારા ખેત તલાવડી ખેતરની અને અમુક પ્રકારનો એક ખાડો કરવા માટે કારણ કે દરેકના ખેતરમાં એક એવો નીચાણવાળો વિસ્તાર કે જ્યાં મોટા ભાગે આખા ખેતરનું પાણી ત્યાં ભરાતું હોય તો જ્યાં એ ખેત તલાવડી કરવામાં આવે તો બધું પાણી ખેતરો કે ખાડામાં જાય છે ત્યાંથી પાણીનો સંગ્રહ થાય છે એ પાણી જમીનમાં ઉતરે છે જેનાથી કુવા અને બોરમાં તળ ઉપર આવે છે વગેરેનો આપણે ઉપયોગી છે કે વૃષ્ટિ જળ સંચય તરીકે કરી શકીએ આનાથી લાભ શું થઈ શકે તો એના ઉદ્દેશો કે આ પ્રકાર છે વૃષ્ટિ જળ સંચય કરવાથી ભૂમિગત જળ એકઠું કરવાની ક્ષમતા વધે છે અને જળ સ્તરનો વધારો થાય છે આપણે વરસાદી પાણીને ભેગું કરીએ છીએ તો આના કારણે શું થાય છે તો કે પહેલી વસ્તુ એ છે કે જમીનમાં જે પાણી આપણે સંગ્રહ કરશું એ બધું ક્યાં જાય છે જમીનની અંદર જાય છે જો ખેત તલાવડી બનાવી હોય તો કુવાથી બંધારામાં ડાયરેક્ટ પાણી જતું હોય તો કુવાની અંદર પાણીનું પ્રમાણ વધે છે ડાયરેક્ટ બોરમાં આપણે ઉતારેલું હોય પાણી વરસાદનું પાણી આપણે પાસે અગાસી છે ત્યારે અગાસી ઘરોને કારણે અગાસી કે છત ઉપર આપણે ભૂમડાઓ મૂકા છે બધા પાણી રોડ ઉપર જતા હોય કે શેરીમાં જતા હોય પણ એને આપણે પાઇપલાઇન બોર કે જમીનમાં બોરમાં ડાયરેક્ટ ઉતારી દઈએ કે કુવામાં આપણે પાસે ભરમાં પાસે કુવો હોય કે બોર હોય અથવા જમીનમાં જેનો સોર્સ ખાડો કરીને આપણે ઉતારી દઈશું તો પણ એ બધું પાણી ક્યાં જાય છે જમીનની અંદર જાય છે એના કારણે ભૂમિગત જળનો પ્રમાણ ઓછો થાય છે વધારો થાય છે એક તો જળ પ્રદૂષણ ઘટે છે જો દરેક વ્યક્તિ પોતાના અગાસી ઉપર કે છત ઉપર આવા પ્રકારના પાઇપ ફિટ કરી નાખે અને પોતાના કુવા બોર કે ટાંકાની અંદર કે ભૂગર્ભ ટાંકામાં એક પાણી ઉતારી દે તો એ પાણી રસ્તા ઉપર આવશે ને રસ્તા ઉપર નહીં આવે એટલે ખાડા ખાબોચિયાઓ ભરાશે નહીં જેના કારણે જળનું પ્રદૂષણ થશે નહીં આ ઉપરાંત ભૂમિગત જળની ગુણવત્તા સુધરશે માની લો કે તમારી પાસે તમારા ઘરમાં બોર છે પણ બોરમાં સારું એટલે કે મોડું પાણી આવ્યું છે જો એમાં વરસાદી પાણી ઉતારવામાં આવે તો એના કારણે ભૂમિગત જળની ગુણવત્તા ઓટોમેટિક સુધરતી હોય છે એટલે મોડા પાણી જગ્યાએ ઘણી વખત ધીમે ધીમે પાણી મીઠું પણ થવા લાગશે જો આવા પ્રકારનું પાણી તેમાં ઉતારેલું હોય તો સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી આપણે બચાવી શકીએ છીએ કારણ કે જ્યારે ઘણી વખત આપણે જે રસ્તા ઉપર પાણી વહી જતું હોય આપણે ચોમાસાની ઋતુમાં ઘણી વખત વાહન અટવાઈ જાય આપણે ચાલવામાં મુશ્કેલી પડે એટલે ગોઠણરૂપ પાણી ભરેલા હોય છે સાયકલો આપણે ચલાવી શકતા નથી એમાં તો આ બધું શું કામ થાય છે બધાના ઘર કે અગાસીનું પાણી રસ્તા ઉપર આવ્યું અને કાણે સમસ્યા ઉભી થાય છે તો શક્ય હોય ત્યાં સુધી જો બધા આપણે આપણા ઘર કે બોરની અંદર આપણે પાણી ઉતારી દેશું તો રોડ ઉપર પાણી આવશે નહીં રોડ ઉપર પાણી નહીં આવે એટલે કોઈ સમસ્યા થશે નહીં પાણીના ભરાવાની સપાટી પરથી વહી જતા જળના જથ્થાને આપણે એકંદરે અટકાવી શકીએ છીએ ઘણી વખત નદીઓમાં પુષ્કળ તીવ્રતા નથી પૂરેતું હોય દરેક ખેતરોમાં આપણે દરેક ખેતરાવડી બનાવી રાખશું તો બધાના ખેતરનો પાણી આવશે નહીં નદીઓમાં નદીઓમાં પ્રવાહ ઘટી જશે એટલી માત્રામાં પાણીનો પૂરનો પ્રવાહ થાય એટલે પૂરને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ ઘરની અંદરથી પણ આપણે પાણી નીચે ઉતરેલું એટલે લગભગ ક્યાંય નદીઓ કે નદી નાળામાં એ પાણી જવાની શક્યતાઓ છે જ નહીં તો માત્ર જેટલો વરસાદ પડે છે એટલો વરસાદ વાળું પાણી જ છે એ નદીઓમાં આવી શકે જો બધા લોકો આ રીતે વરસાદના પાણી સંગ્રહ કરે તો નદીઓમાં પૂર નિયંત્રણ લાવવા માટે આ પદ્ધતિ બહુ શ્રેષ્ઠ કહી શકાય કારણ કે જળમાં તો તમે નદીઓમાં પુષ્કળ પાણી પૂર આવતું હોય ત્યારે તો આમ શા માટે થયું દરેકના ખેતર નદીઓ દરેકના ખેતરોમાંથી આવતું પાણી દરેકના ઘરમાંથી આવતું પાણી આ બધા પાણી છે એકત્રે ભળે છે અંતે કોઈ ને કોઈ નદીઓમાં તો આવો જે નદીઓમાં પૂરનો જથ્થો છે એને ઘટાડવો હોય તો આપણે વૃષ્ટિ જળ સંચય વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ ઉનાળામાં કે લાંબા સમય દરમિયાન સમયગાળો હોય ત્યારે આપણે એક પાણીની ઘરની જરૂરિયાતને પૂરી કરી શકીએ છીએ અથવા કે જ્યારે ઉનાળો આવે ત્યારે લગભગ સરકાર પણ એક કાતરા પાણી આપતી હોય છે સર પાણી પુરવઠા વિભાગ દ્વારા આપણને એક કાતરા કે બે દિવસે એક વાર પાણી આપવામાં આવતું હોય પણ આપણે એની ઉપર આધાર નહીં રાખવો પડે આપણે કોઈ જમીનમાં ભૂગર્ભ ટાંકો બનાવેલો હોય કે આપણે આપણા બોરમાં પાણી ઉતારેલું હોય તો લગભગ આપણા ઘર પૂરતી તો આપણે જરૂરિયાત આપણે આરામથી પૂરી કરી શકશું આપણે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી પાણી વધી જતી માંગને પૂરી કરી શકાય આજે આપણે ડેમની અંદર પાણી ભર્યું છે પણ ડેમની અંદર પાણીનો ઉપાડ રોજ પ્રતિ પુષ્કળ હતો હોય છે પછી એક દિવસ એવો હોય કે ઉનાળામાં એ પાણી ધીમે ધીમે ડેમમાં પાણી જતો શું થાય છે ખૂટી જાય છે હવે આવું ન થવા દેવું એટલે શું કરવું જોઈએ આપણે બધા આપણી જાતે પાણીનો ઉપયોગ કરતા હોય આપણે સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ કરતા હોય તો લાંબો સમય સુધી કે ડેમમાં રહેલું પાણી લોકોને પૂરું પાડી શકાય છે એટલે અછત પાણીની અછત જેવો પ્રશ્ન ઉભો થતો નથી મોટા શહેરો અને બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણી સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ બનાવવા ફરજિયાત બનાવ્યો છે કારણ કે જે ફ્લેટ ધારકો છે ઊંચી ઊંચી બિલ્ડિંગો કે ઇમારતો પર રહેતા લોકો છે પુષ્કળ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તો એમણે તો ફરજિયાત પોતાના છે કે એકંદરે ફ્લેટમાં ફ્લેટ માટે પાણી મળી શકે એ માટે ઉપર અગાસી ઉપર જેટલું પાણી છે એ ટાંકાઓમાં ઉતરે એ માટે પૂરેપૂરા પ્રયાસ કરે તો એ બહુમાળી
ઇમારતો છે એમાં રહેતા લોકો એ પોતે ફ્લેટમાં રહેતા લોકો એ પોતે આવા ભૂગર્ભ ટાંકાઓ બનાવવાના રહેશે નીચે અને એ પાણી વરસાદી પાણી સંગ્રહ કરવાના રહેશે જેના કારણે પાણી જરૂરિયાત હોય તે પણ પોતાની જાતે પૂરી કરી શકે મિત્રો આ તો વૃષ્ટિ જળ સંચયની વાત છે હજી પણ આપણે જળ વ્યવસ્થાપનની વાત કરીએ તો એના માટે શું આપણે કરી શકીએ છીએ તો બાગ બગીચાઓ છે વાહનો શૌચાલય અને હોસ્પિટલમાં ઉપલબ્ધ પાણીનો કલ્પસંપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આજે સરકાર દ્વારા જે છે કે એકદમ બાગ બગીચાઓ બનાવ્યા છે તો એ બાગ બગીચાઓમાં ખોટો બેફામ અને બગાયેલ વપરાશ પાણીનો થાય એ ધ્યાન રાખવું પડશે હા ઘાસ કે વૃક્ષો કે છોડને પાણી આપવા માટે પાણી જોઈએ એટલું પાણી આપણે આપવું જોઈએ પણ એનાથી વધુ પ્રમાણમાં પાણી પછી છે કે વહેવા માટે એવું થવું જોઈએ નહીં વાહનોમાં પણ ખાસ કરીને વાહનો ઘણી વખત સર્વિસ કે ધોવામાં આવતા હોય છે તેમાં પણ પાણીનો બગાડ થાય છે તો એ પાણીનો બગાડ ન થાય એટલે આપણે વાહનો ધોવા જોઈએ આજે સરકાર દ્વારા છે કે સુલભ શૌચાલયો બનાવવામાં આવે છે રસ્તા ઉપર કે રોડ ઉપર એમાં પણ ઘણી વખત પાણીનો પુષ્ણ બગાડ થાય છે તો એ પાણીનો બગાડ અટકે એ માટે આપણે પ્રયાસ કરવા ત્યારબાદ લોક જાગૃતિ પેદા કરીને જળ સંરક્ષણ તથા કુશળ વ્યવસ્થાપન સંબંધિત દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી જોઈએ ખાસ કરીને મિત્રો આપણે શહેરી નાટકો ભજવી શકીએ છીએ શહેરીઓમાં રેલી કાઢી શકીએ છીએ દિવાલો પર સ્લોગન લખાવી શકાય છે શાળાઓમાં શાળાઓની અંદર આપણે વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા છે અથવા દેશની પાણી પુરવઠા વિભાગના કોઈ નિગમના અધિકારી હોય અથવા પાણીનો બગાડ ન થાય તે માટે પ્રકૃતિ માટે શ્રેષ્ઠ કાર્ય કરતા કોઈ સારા એવા વક્તા હોય એમને આપણે આમંત્રણ આપી અને લોક જાગૃતિ માટેના પ્રયાસો પણ કરી શકીએ છીએ આ ઉપરાંત ઉપયોગમાં લેવાયેલ પાણી શક્ય હોય તો આપણે બીજી વખત પણ પાણીનો ઉપયોગ થાય તે માટેનો વપરાશમાં લેવું જોઈએ ઘણી વખત આપણે પાણી છે એ બગાડ કરી નાખતા હોય છે આપણે છે એ પાણીના પીવાના સ્ટેન્ડ છે ત્યાંથી ઘણી વખત પાણી વિતરતું હોય અને પાણીને આપણે જવા દે છે પણ એ પાણી ઘણી વખત શુદ્ધ હોય છે એને આપણે બીજી વખત ઉપયોગમાં લઈ શકીએ છીએ ફિલ્ટર કરાયેલ પાણીમાંથી એક સારી રીતે પાણી નીકળતું હોય એનો પણ અમુક અંશે ઉપયોગ શક્ય હોય તો પુનઃ ઉપયોગમાં લેવાય તે માટે પણ પ્રયાસ કરવા જોઈએ જળાશય જે છે એને પ્રદૂષણથી આપણે બચાવવાનો પ્રયાસ કરીશું અર્થાત જે એક વખત જળાશય દૂષિત થાય એટલે એક વર્ષ માટે એમનું દૂષિત રહેતું હોય છે આવતા વર્ષે નવું પૂર આવે અને નવું પાણી એમાં સ્ટોક થાય તો એ પ્રદૂષણ ઘટે તો શક્ય હોય ત્યાં સુધી આપણે પ્લાસ્ટિક કચરો એમાં ન આવે કેમ કારખાનાનું કેમિકલ પાણી તેમાં ન ભળે પાણી દૂષિત ન થાય એમાં શક્ય હોય એટલા આપણે ફિલ્ટર માટેના પ્રયાસો કરવા જોઈએ આ ઉપરાંત કુવા ટ્યુબવેલ અને ખેત તલાવનો ઉપયોગ વધારવો જોઈએ જેમાં પાણીનો સંગ્રહ થવાની શક્યતાઓ વધુ હોય ક્ષમતા વધુ હોય એવી ખેત તલાવો પણ આપણે ખેતરમાં બનાવવી જોઈએ ભૂમિગત જળનો એકમ ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં જમીનમાંથી પાણી પણ બહાર ન ખેંચી લેવામાં આવે કુવા ટ્યુબવેલ કે બોર દ્વારા તો એ પણ આપણે કાળજી રાખીશું કારણ કે આના કારણે શું થાય છે શુષ્ક સમય ગાળો એટલે ઉનાળો આવે ત્યારે પાણીની માત્રામાં ઘટાડો થાય છે ભૂમિગત જળ તો શક્ય હોય એટલે આપણે ભૂમિગત જળ વધુમાં વધુ ટકી રહે જમીનમાં તે માટે અમુક એકમો ઉપર આપણે કડક નિયંત્રણ રાખીશું કેનાલમાંથી જો પાણી હોય તો કેનાલમાં પાણીનો ખોટી રીતે કોઈ ઉપયોગ ન કરે પીવા માટે પણ હોય તો અમુક ખેતી માટે ન કરી શકાય આવા સંજોગો દરમિયાન જો કોઈ પાણી ચોરી કરતું હોય તો આપણે અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ પાણીની પાઇપલાઇનો ઘણી વખત રસ્તાઓ પર તૂટી ગઈ હોય તો તાત્કાલિક એનો સમારકામ થાય એ પણ આપણે જોવાની પહેલી ફરજ બને છે કારણ કે ઘણી વખત આવું પાણી પુષ્કળ માત્રામાં એક કે બે દિવસ જો લીકેજ હોય તો એ ઘણી વખત પુષ્કળ માત્રામાં રોડ ઉપર પાણી ભરી દેતું હોય છે તો આ પાણી દૂષિત પાણી છે પાણી પાઇપલાઇન પર તૂટે તેમાં પણ અનુપ્રેટમાં કચરો ભરીને ઘર સુધી પહોંચતો હોય તો શક્ય હોય ત્યાં સુધી પાણીની પાઇપલાઇન જે તૂટેલી છે એ તાત્કાલિક સમારકામ કરવામાં આવે તો આપણે પાણીને બચાવી શકીએ છીએ આ પણ આપણે કાળજી રાખી શકીએ છીએ મિત્રો આપણા અંદર આટલા મુદ્દાઓ હતા આપણે આપણા પ્રકરણને અહીં પૂરું કરીએ છીએ જળ વ્યવસ્થાપન પ્રકરણના અંતે જે સ્વાધ્યાય આપવામાં આવ્યો છે સ્વાધ્યાય આપણે આપની ફેસબુક ની અંદર આખે આખું લખી નાખવાનો છે જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે આપણે બુક ચેક કરીશું તો બુક ચેક ની અંદર આપણે આપણા પ્રકરણને પણ ચેક કરી લેશું એટલે જળ સંસાધન જે પેલો સ્વાધ્યાય છે એ આપણે આપની ફેસબુક ની અંદર લખવાનો છે આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ ધન્યવાદ